વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત માર આપત્તિ અને વ્યવસ્થાપન પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ સુનામી સર્જાય છે આબોહવા ફેરફાર બાહ્ય ફેરફાર આંતરિક ફેરફાર કે આપેલ તમામ આંતરિક ફેરફાર બે નીચેના આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર કયું છે તો સી આવશે એ અને બી બંને ત્રણ નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી જ્વાળામુખી ભૂકંપ પૂર કે હુલ્લડ તોડી હુલ્લડ ચાર શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં પાટલી નીચે બેસી જવું આ કઈ આપત્તિની વાત કરતા હશે ચક્રવાત ભૂકંપ પૂર કે દાવાનળ તો બી ભૂકંપ પાંચ એ દરિયા ખેડવા જવું નહીં આ કઈ આપત્તિ સમયની સરકારી સૂચના છે દાવાનળ સુનામી ભૂકંપ કે દુકાળ તો સુનામી એટલે સી આવશે છ દાવાનળથી કઈ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે ખનીજ કૃષિ વન્ય કે ઔદ્યોગિક તો સી વન્ય સાત ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે બેરોમીટર થર્મોમીટર કે કોમ્પ્યુટર મહીસાગર નદીના કિનારે આવેલું છે કઈ આપત્તિ આવવાની સંભાવના દાવાનળ સુનામી પૂર કે ત્રણેમાંથી એક કે નહીં તો બી પૂર નવ ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ રસ્તાની ગમે તે બાજુએ આપણી ડાબી બાજુએ આપણી જમણી બાજુએ કે રસ્તાની વચ્ચે તો બી આપણી ડાબી બાજુએ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા ઉપૂરો વાતાવરણમાં હવાના દબાણમાં અસમતુલા ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય તેને ખાલી જગ્યા કહે છે તો વાવાઝોડું બે પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ ખાલગી આપત્તિના લક્ષણો છે તો દુષ્કાળ ત્રણ ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર મોટે ભાગે ખાલગી જિલ્લામાં હોય છે કચ્છ નીચે આપેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપની સૌથી ઓછી અસર ખાલગી શહેરમાં થઈ હશે તો સુરત પાંચ સુનામી અને વાવાઝોડું ખાલગ્યા સ્થળે ભારે સર્જે છે દરિયા કિનારે વિશ્વમાં સૌથી વધારે અકસ્માતમાં મૃત્યુ ખાલગ્યા દેશમાં થાય છે છે ભારત બી નીચેના વિધાનો સાચા કે ખોટા જણાવો અકસ્માત સમયે આપણે પહેલા તેનો મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ ખોટું અતિવૃષ્ટિથી બચવા માટે બને તેટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ ખોટું સમુદ્રના તળે જ્વાળામુખી વિસ્ફોટ થતા સુનામી આવે છે સાચું રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે ખોટું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડીની અસર ઓછી અનુભવાય છે ખોટું જીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે સાચું પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસા જોડકા જોડો ભૂકંપ એટલે ઈ આવશે ખુલ્લા મેદાનમાં ચાલ્યા વાવાઝોડું એટલે ડી આવશે મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા સુનામી એટલે બી આવશે સમુદ્ર કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું પૂર એટલે સી આવશે પાણી ઉકાળીને પીવું દુષ્કાળ એટલે એ આવશે પાણી કરકસરથી વાપરવું મને ઓળખો હું નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીનો પ્રવાહ છું પૂર મારા લીધે જંગલના પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોને પારાવાર નુકસાન થાય છે દાવાનળ હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું સુનામી ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો ભૂકંપ પાંચ ભારતના પૂર્વ તટ અને મલબાન કિનારે ખૂબ જ નુકસાન કરું છું વાવાઝોડું પ્રશ્ન નંબર ચાર એક ફ્લેટમાં તમે પાંચમા માળે રહો છો એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો અમે પાંચમા માળે રહીએ છીએ ભૂકંપ આવે તો આયુષ માછીમાર સમાચાર કઈ રીતે મદદ કરશો મામાના ઘરે જો શક્ય હોય તો જઈશું લોકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું ખોરાકના પેકેટો મોકલીશું જેને જેટલી જરૂર છે તે યથાવત મદદ કરીશું ચાર નદીના પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય નદી પરનો બંધ તૂટી જાય તો આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે નદીની આજુબાજુના ઘરમાં પાણી ભરાઈ જાય લોકોને રહેવા ઊંઘવા ખાવાની તકલીફ પડે છે જાનહાનિ અને માલહાનિ થાય છે પાંચ માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો પ્રવેશ નિષેધ એક માર્ગીય રસ્તો જમણી બાજુ વળવું નહીં નો યુટર્ન બસ સ્ટોપ નો પાર્કિંગ હોર્ન વગાડશો નહીં તમારા વાહનો માટે પ્રતિબંધ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપાને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂકંપી ક્રિયાઓ જવાબદાર છે જે ક્ષેત્રો નબળું ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો અલગ તારવી શકાય છે પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી જેથી જ્યારે આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે કુવારી વેઠવી પડે છે વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલા અને પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય પવનો જે વિસ્તારમાં તાડકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશવેરે છે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેમાં ભારે વિનાશક અસરો અનુભવાય છે સુનામી સમુદ્ર કે મહાસાગરના તળીએ થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે છે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે ચાર પૂર એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિના પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ પૂર માટે કુદરતી ઢોળાને અવગણી કરાય બાંધકામ કુદરતી જળ માર્ગોમાં અવરોધ જેવા માનવ સજીત કારણો પણ જવાબદાર છે મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું રૂપ ધારણ કરે છે દુષ્કાળ દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો એવી કુદરતી આપત્તિ છે આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે મોસમી દુષ્કાળ પડવા એવી લાક્ષણિકતા છે જે વર્ષે વરસાદ ઓછો કે સા ના વર્ષે ત્યારે સમસ્યા ઉદ્ભવે છે અછસની ની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે

આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસન રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તીશું સમુદ્રના મોજા અસાધારણ ઉછળે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા રહીશું કિંમતી સામાન અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજવસ્તુઓ સાથે રાખીશું ત્રણ ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ વર્ગખંડમાં પાટલી નીચે બેસી જશું વીજળીના સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણે રઘવાયાથી બુમાબૂમ ન કરો ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ન વાપરો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળી રીતે ચાલતા ઉપકરણો ચાલુ ન કરો ચાર દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ પાણી ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું ટપક સિંચાઈ નો પ્રચાર અનાજમાં દાખલ કરવી અનાજનો બગાડ અટકાવો ભોજન સમારંભો પર પ્રતિબંધ રાહત દરે અનાજની વિતરણ વ્યવસ્થા ગોઠવવી તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા અનાજ અને ઘાસચારાની સંગારાખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા ભાવિ આયોજનમાં જળ સંચયના કામોમાં અગ્રતા આપવી પાંચ તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલાં ભરશો પૂરના પાણીથી ખોરાક બનાવો નહીં પૂરના પાણીના કોઈ જાય નહીં તેની તકેદારી રાખીશું પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લેવાની સલાહ આપવી રસ્તા ખુલ્લા કરવા પ્રયત્ન કરવા ખુલ્લા રસ્તા ન થાય ત્યાં સુધી કોઈ ન જાય તેનું ધ્યાન રાખીશું તમારી શાળામાં અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ તથા કરેલ મોક મોકડ્રીલ વિશે ટૂંકમાં માહિતી આપો અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થામાં જુદી જુદી છ અને વડા એમ સાત સભ્યોની સાત ટુકડીઓ બનાવી મેદાનમાં આગ લગાવી તેમાં ફાયર સેફ્ટી બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો ઉપયોગ કરીને સમજ આપવામાં આવી સાત માર્ગ સલામતીના માહિતી દર્શક માહિતી દર્શક સંકેત વિશે જણાવો આ નિશાની વપરાશ કરતા દિશાઓ અને ગંતવ્ય એટલે કે સ્થળ વિશે માહિતી આપે છે છે સામાન્ય સંકેતોનો લંબચોરસ આકારમાં હોય ભોજન પેટ્રોલ પંપ પ્રાથમિક સુવિધા રિક્ષા પાર્કિંગ હોસ્પિટલ ટેલિફોન અને ગંતવ્ય સંકેતો કુદરતી આપત્તિ અને માનવ સજીવ આપત્તિમાં વર્ગીકરણ કુદરતી આપત્તિ પૂર સુનામી વાવાઝોડું જ્વાળામુખી દાવાનળ માનવ સર્જિત આપત્તિમાં આગ ઔદ્યોગિક અકસ્માત અને ચોરસમાં નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો સાબરમતી ભાદર ખારી વિશ્વામિત્રી રૂપેણ બનાસ સરસ્વતી ઢાઢર મચ્છુ આજી અને માત્ર આ વિડીયો બરાબર જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો